નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો રાજુલા સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. રાજુલા શહેરના ફોરેસ્ટ ઓફિસ નજીક આવેલ સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અગાઉ શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ધોરણ 6 તેમજ ધોરણ 8ના ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. આ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થયો છે ત્યારે તેઓ માધ્યમિક શિક્ષણમાં પ્રવેશ કરી રહ્યા છે. તે સંદર્ભે સંઘવી પ્રાથમિક શાળા નંબર 4 ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ જીવનમાં પ્રગતિશીલ બને તેવી પધારેલા મહેમાનો તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી. આ તકે શાળા આચાર્ય નીતિનભાઈ પંડ્યા, વિપુલભાઈ લહેરી, અજયભાઈ કુમાર, પ્રમોદભાઈ કાનપરિયા, મનસુખભાઈ વાઘેલા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. વીએસ ન્યૂઝ રાજુલા. મહાદેવ શાળા નંબર સંઘવી શાળા નંબર 4 જેના પાયા નખાણા અને એના પ્રથમ આચાર્ય તરીકે મારા પિતાશ્રીએ ચાર્જ સંભાળેલો અને ત્યારથી આ શાળા સાથે મારો નાતો રહ્યો છે. હું આ જ વિસ્તારમાં રહું છું અને એસએમસીની અંદર પણ છેલ્લા 10-12 વર્ષથી અધ્યક્ષ તરીકે, સભ્ય તરીકે અને આજે પણ શિક્ષણમંત્રી તરીકે કાર્ય કરું છું. બીજી વાત એ કહું કે આ શાળાના શિક્ષક ભાઈઓ બહેનો વચ્ચે ખૂબ જ સંકલન છે અને આ શાળાને એ ગ્રેડ હંમેશા મળતો રહ્યો છે અને હવે એ પ્લસ, એ ડબલ પ્લસ સુધી પણ આ શાળા જશે. આ શાળા માટે એસએમસીના અધ્યક્ષ આચાર્યશ્રી શ્રી જીતુભાઈ, બધા શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ સહકાર આપી અને જે હેડ પ્રમાણે જે ગ્રાન્ટ વાપરવી પડે એ પ્રમાણે જ ગ્રાન્ટ વાપરી અને બાળકો માટે જે સુવિધાઓ પૂરી પાડી છે તે અભિનંદનને પાત્ર છે. બીજી બાબત એ કહું કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું, તેની અંદર 6-8ના ઘણા બધા વિદ્યાર્થીઓએ લાભ ભાગ લીધો અને ખૂબ સારી પ્રતિભા અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું. એમાં 1-2-3 ધોરણને ઇનામ આપવામાં આવ્યા અને બીજા ભાઈઓને પ્રોત્સાહન ઇનામ આપવાના થાય છે. અહીં શાળાની અંદરથી શ્રી લાલજીભાઈ જે શિક્ષક તરીકે છે તેણે પણ એક ઇનામની જાહેરાત કરી છે, તે પેન આપે છે. ખાસ તો આ શાળાનું સંકલન જળવાઈ રહે અને આ શાળાની અંદર ખૂબ, આ શાળા છે 50 વિસ્તારની અંદર શાળા આવેલી છે, તો સરકારી શાળાની અંદર મારું તો એવું જ માનવું છે કે સરકારી શાળાની અંદર અભ્યાસ કરો અને સરકારી શાળાની અંદર ક્વોલિફાઈડ શિક્ષકો હોય છે. ક્વોલિફાઈડ શિક્ષકોને પણ ઉત્તરોત્તર નવા અભ્યાસક્રમો માટેનું ટ્રેનિંગ કેમ્પો પણ યોજાય છે અને ભવિષ્યમાં આગળ વધતા વિદ્યાર્થીઓ, હું કોઈ પ્રાઇવેટ સ્કૂલનો વિરોધી નથી કરતો, મારો બાળક પણ અત્યારે 11 સાયન્સમાં પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણે છે, કેમ કે અહીંયા વ્યવસ્થા નથી એટલા માટે થઈ જાય. પણ વસ્તુસ્થિતિ એ છે કે સરકારી સ્કૂલની અંદર પણ ખૂબ વેલ ક્વોલિફાઈડ સ્ટાફ હોય તો પ્રાધાન્ય પણ આપો અને ખાનગી સ્કૂલની અંદર પણ જે વાલીઓ ભણાવી શકતા હોય તે સ્વનિર્ભર શાળાઓમાં પણ એના ભાવિ માટે વિદ્યાર્થીઓને ભણાવે. પણ ખાસ વાલીઓને એવી વિનંતી કરું છું આ તકે કે કોઈ પણ બેન, દીકરી કે ભાઈને અધવચ્ચે શિક્ષણ મુકાવે નહીં. એને શિક્ષણ સંપૂર્ણ રીતે જ્યાં સુધી એ ભણવા ઈચ્છે ત્યાં સુધી એને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરે. જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ સમયે મને અથવા તો બીજા કોઈપણને પણ મળે તો અમારથી થતી પ્રયત્નો કરી અને એને ઉપયોગી થવા માટેના પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર. અને પત્રકારશ્રીઓ પણ અહીંયા પધાર્યા તે બદલ પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર અને અહીંયા મને બોલાવ્યો, મંચ ઉપર બેહાડ્યો અને મને બોલવાની તક આપી તે બદલ શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, હર હર મહાદેવ. જય સરસ. શાળાનું આ વાતાવરણ છે સારો એવો. આચાર્યશ્રી, સ્ટાફગણ થી માંડીને તમામ અને આ ખાસ કરીને આ શાળાના એસએમસી કમિટીના અધ્યક્ષ, એસએમસી કમિટીના સભ્યશ્રીઓ તથા નીતિન દાદા, વિપુલભાઈ તથા સમગ્ર શાળાના સ્ટાફમાં જીતુભાઈ, આચાર્ય હંસાબેનથી તમામ શાળાને ખૂબ જ સારી રીતે અને ખૂબ સુંદર રીતે એનું વહીવટ કરી રહ્યા છે અને સારું એક પ્રોગ્રેસ મેળવી રહ્યા છે અને બાળકોને પણ હર્ષ અને ઉલ્લાસ સાથે અભ્યાસ કરવો ગમે એવું વાતાવરણ પૂરું પાડી રહ્યા છે. પ્રાથમિક શાળાની અંદર ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓને આજે વિદાય સમારંભ હતો.
તો નીતિન દાદા નું એવું માનવું હતું કે વકૃત્વ સ્પર્ધા રાખીએ એટલે 6-8 ધોરણના બાળકોને પર્યાવરણ વિજ્ઞાન એવું વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી અને આ રીતે વિદાય સમારંભ આપવામાં આવ્યો હતો. આ સ્કૂલમાં 2 વર્ષથી જે ગ્રાન્ટો આવી હતી એ મને ગૌરવ છે કે આ માર્ચ મહિનામાં 2 લાખ રૂપિયા જેવી રકમ આ સ્કૂલમાં વાપરવામાં એવું અધ્યક્ષ તરીકે મને ગૌરવ છે. કેમ કે એસએમસીના અધ્યક્ષ નીતિનભાઈ આપેલા હતા, એમનો સાથ સહકાર, હંસાબેનનો સાથ સહકાર, જીતુભાઈનો સાથ સહકાર અને મનસુખભાઈ વાઘેલા છે એમનો સાથ સહકાર, ત્યાં સ્કૂલમાં સારા કાર્યો કરી રહ્યા છીએ.